નો સાર્વત્રિક અચળાંક શોધવાની કેવેન્ડિશ નો પ્રયોગ. આપણે ગઈકાલે તમને યાદ હશે કે લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ અને તેનું ભૌમિતિક સ્વરૂપ સમજી ગયા છે ને, અને એનો જે સદિશ સ્વરૂપ છે ખાસ સમજી ગયા. સદિશ સ્વરૂપ સમજવાથી આપણને એટલી તો ખબર પડી કે બંધી પદાર્થો દ્વારા જે બળ લાગે છે એમાં કયો પદાર્થ કોના પર બળ લગાડે છે, એની દિશા કેવી. હવે અહીંયા ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક જી સમજીએ. એ પહેલા જી અંગે જે માહિતી આપણી પાસે છે એને સમજી લઈએ કે આપણે જી નું મૂલ્ય આપણે કેટલું સ્વીકાર્યું ગઈકાલે. જી નું મૂલ્ય યાદ છે ને કેટલું હતું? 6.67 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 11. 6.67 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ રેસ ટુ માઇનસ 2. બરાબર, જેની વ્યાખ્યાને પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાવી હતી. જે ગુરુત્વાકર્ષણનું નિયમ છે એનું જે સ્વરૂપ છે એ બીજું તો જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, એમાં એમ વન બરાબર વન, એમ ટુ બરાબર વન અને આર બરાબર વન મીટર લઈએ. પેલામાં વન કેજી લઈએ એમ વન એમ ટુ અને આર બરાબર વન લઈએ તો એમ બરાબર શું મળતું હતું આપણને? જી. તો એમ બરાબર જી મળતું હતું, એના આધારે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક. શું કહ્યું હતું એમાં એને? કે જો 2 કિલોગ્રામ દળના પદાર્થોને એકબીજાથી 1 મીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જી જેટલું હોય. તો આપણે અહીંયા આગળ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી શોધવાની જે કેવેન્ડિશની રીત છે એ રીતને આપણે તો જી શોધવાનો પ્રયોગ સૌ પ્રથમ કેવેન્ડિશ નામના સાયન્ટિસ્ટે ઈસવીસન 1798માં 1798 માં સમજાવ્યું બિલકુલ સિમ્પલ મેથડ છે એમણે જે પ્રયોગશાળામાં જી શોધવાનો પ્રયોગ કર્યો એમાં બિલકુલ સિમ્પલ મેથડ છે એ મેથડની અંદર એમણે પ્રયોગશાળાની અંદર જ અવેલેબલ સાધનોનો ઉપયોગ કર્યો અને એ સાધનોની મદદથી ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જી નો પરફેક્ટ મૂલ્ય એમણે શોધ્યું એમના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણી આપણે જોઈએ એમના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણીમાં એમણે એવું કર્યું કે એક સ્થિર આધાર સાથે વર્તુળાકાર પથ દોરી દઈએ, જ્યાં સળિયો ઘૂમે છે એવો વર્તુળાકાર પથ દોરી દઈએ. તો આ તારના છેડે એક એલ આકારનો મેટલનો સળિયો લીધો. હવે આ મેટલના સળિયાની ખાસિયત એવી છે કે તેના બંને છેડે શીશાના નાના ગોળા લગાવી આ બંને ગોળાઓનું દળ સ્મોલ એમ લેવામાં આવે. બરાબર, આ બધો પ્રયોગશાળામાં અવેલેબલ હોય છે. હવે આ સમજીએ પહેલા એક બીજી મેથડ સમજી લઈએ જેને કહીએ છીએ લેન્સ મેઝરમેન્ટ મેથડ. એનું ગુજરાતીમાં નામ છે લેમ્પ સ્કેલ મેથડ. લેમ્પ સ્કેલ મેથડમાં આપણે એક બાબતને સમજી લઈએ કે કોઈ એક નાનું પૂર્ણાવર્તન થતું હોય, નાનું પૂર્ણાવર્તન થતું હોય તો એ પૂર્ણાવર્તન માટે એંગલ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? લેમ્પ સ્કેલ મેથડ. લેમ્પ સ્કેલ મેથડમાં આપણે ગેલ્વેનોમીટરમાં એને ખાસ જ્યારે ગેલ્વેનોમીટર બનાવવામાં આવે છે પ્રયોગશાળામાં ત્યારે એને ખાસ ઉપયોગ કરવામાં આવે છે કે ધારો કે એક મેગ્નેટિક ફિલ્ડ છે, આ પ્રમાણે એક મેગ્નેટિક ફિલ્ડ છે. આ મેગ્નેટિક ફિલ્ડમાં એક કોઇલ આના ધરી પર પરિભ્રમણ કરે છે. હવે પરિભ્રમણના એંગલ શોધવો છે તો અહીંયા એક અરીસો લગાવવામાં આવે છે, એક નાનકડો અરીસો લગાવવામાં આવે છે. આ પ્રમાણે અરીસો લગાવવામાં આવે. હવે એવી રચના કરવામાં આવે કે અહીંયાથી એક લાઇટ આપાત કરવામાં આવે, એ લાઇટ અરીસા પર આપાત થાય અને પરાવર્તન પામી અને એક સ્કેલ પર આપાત થાય. આ કોઈ એક સ્કેલ હશે, સ્કેલ પર આપાત થાય. હવે જ્યારે કોઈ ઘટનાની અસર હેઠળ જો આ કોણાવર્તન કરે તો અહીંયા આગળ એ રીડિંગ બદલાય,
मतलब स्केल जो सर्वर को आई एंगल होता है तो आ स्थाने चलो परावर्तन बिंदु देखा है हम अरिसो करें तो जो लाइट आवे छे अरिसो वाला परवा की लाइट में रिफ्लेक्शन शू था चेंज था चेंज था तो आज इस स्केल की मदद से आपने कितलो कोणा वर्तन करियो कितलो एंगल मेलो मतलब थीटा मेल सके थीटा खूणो मेल सके तो आ छे लैम्प અને આ છે સ્કેલ આના કારણે લેમ્પ સ્કેલ મેથડ કરો ઓકે આમાં મિરર નો ઉપયોગ કરવામાં નાનો અરીસો પર નાનો ગિયર પૂંછો સ્કેલ ની મદદથી એંગલ માપી શકાય તો જ્યારે હું લેમ્પ સ્કેલ મેથડ નો ઉપયોગ કરું તો હવે તમારા મગજમાં આવી જશે કે લેમ્પ સ્કેલ મેથડ વાસ્તવમાં કઈ રીતે ઉપયોગમાં આવે એનો અહીંયા આગળ એક શબ્દ તરીકે ઉપયોગ લીધેલો છે જ્યારે કોણા વર્તન થશે ત્યારે આને આપણે સમજવાનું છે તો જે સ્મોલ એમ દળના ગોળાઓ છે એ સળિયાના બંને છેડે શીશાના સ્મોલ એમ દળના ગોળાઓ ફિટ કરવામાં આવે છે હવે આ સ્મોલ એમ દળના ગોળાઓની પાસે બીજા બે ગોળાઓને આ સળિયાથી આ ગોળાથી આ અંતરે મૂકવામાં આવે છે માની લો કે એક ગોળો આ રહ્યો અને બીજો ગોળો આ રહ્યો એનો ડિસ્ટન્સ આર છે તમે જોઈ શકો છો કે આ તરફ આપણે નામ આપી દઈએ ધારો કે આને નામ આપી દઈએ પી ક્યુ નામ આપી દઈએ આ ગોળાને એ કહીએ આ ગોળાને બી કહીએ તો ગોળા એ ની એક તરફ કેપિટલ એમ નો ગોળો મૂકવામાં આવે છે તો બીજી તરફ ગોળા બી ની બીજી તરફ બંને અહીંયા નહીં હોય પણ જો આપણે રચનામાં આ પ્રમાણે આ તરફ ગોળા મૂક્યા હોય બંને તો પણ આપણે રીડિંગ લઈ શકીએ બરાબર તો હવે શરૂઆતમાં આને મુક્ત રીતે સસ્પેન્ડ કરવામાં આવે આ રીતે મુક્ત રીતે સસ્પેન્ડ કરવામાં આવે અને એને જેટલું પણ કોણાવર્તન કરવું હોય એટલું કોણાવર્તન કરીને એકદમ સ્થિર થઈ જાય એકવાર સ્થિર થઈ જાય ત્યારબાદ આ ગોળાને એકને આ તરફ ને એકને બીજી તરફ આ રીતે લટકાવવામાં આવે છે હવે આ રચનામાં બે ઘટનાઓ થાય છે તો એક તો ટોર્ક અને બીજી ટોર્ક તો બંને ટોર્ક થાય છે પરંતુ બંને ટોર્ક અલગ અલગ છે એક ટોર્ક થશે આ બળની ઉપરના કારણે બીજો ટોર્ક થશે એના વળાંકના કારણે જે હવે સળિયો શું કરે છે આ સળિયો મૂવ થવા પ્રયત્ન કરશે તો સામે જે તાર છે તારમાં એક બળ ચડશે બળ એટલે તમે સમજો છો દાખલા તરીકે આ એક ભાગ સ્થિર છે ઉપરનો ભાગ સ્થિર છે પણ નીચેનો ભાગ જો પારે તો આ શું થશે બળ ચડે ને એના અંદર એ બળ ચડે એટલે ગતિનો શું થાય વિરોધ થાય અને ગતિનો વિરોધ થાય પરિણામે એ જો ગતિ થતી હોય તો સામે બીજું બળ લાગે અને બે બળના પરિણામે જ્યાં સુધી બંનેનું સંતુલન ન થાય ત્યાં સુધી એ સુધી જાય તો આ ગોઠવણ છે કેવેન્ડિશના પ્રયોગની ગોઠવણ આ પ્રયોગમાં આપણે પહેલા તો આનું ડિસ્ક્રિપ્શન લખી દઈએ અને ડિસ્ક્રિપ્શન લખી અને આપણે એને સમજીશું અહીંયા પ્રાયોગિક ગોઠવણીની જે આપણે થોડીક નોંધ લખી લીધી જેમાં મુક્ત આધાર સાથે બળ અચળાંક ધરાવતો એક તાર જોડવામાં આવે છે આ તાર PQ ના Q છેડે L લંબાઈનો અને લોખંડનો એક સળિયો આમ સંતુલનમાં રહે તે રીતે આપણે આમ તાર બાંધી દીધો તો આમ ન ઝૂકે અને સંતુલનમાં રહે તે રીતે એને જોડવામાં આવે છે હવે આ સળિયાના બંને છેડે સમાન દળ ધરાવતા બંને શીશાના ગોળા જોડવામાં આવે છે હવે અહીંયા આગળ આ બંને ગોળાઓથી આર અંતરે કેપિટલ એમ દળના ગોળા જોડવામાં આવે છે કેપિટલ એમ દળના ગોળા રાખવામાં ઓકે હવે કેપિટલ એમ દળના જે ગોળાઓ છે આ ગોળાઓ એક ગોળાને આ તરફ રાખીશું તો બીજા ગોળામાં એને તે તરફ રાખીશું પેલી તરફ આ રીતે ગોઠવણ કરવામાં આવે છે મતલબ આના વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલો લેવામાં આવે છે આ સિમિલરલી અહીંયા પણ આ ડિસ્ટન્સ કેટલો લેવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શનમાં આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે નાના ગોળાનું દળ
small m, and the motor ગોળાનું ધરાવ કેટલું થશે કેપિટલ m. તો આ બંને ગોળાઓ વચ્ચે small m અને capital m દળના ગોળાઓ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. આ ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? F. જો અહીં ડિસ્ટન્સ સમાન છે અને બંને દળ પણ અહીંયા small m છે તો અહીંયા પણ small m છે અને અહીંયા capital m છે તો અહીંયા પણ capital m છે. તો અહીંયા આપણે લખી શકીએ બંને ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F1 બરાબર F2 બરાબર જેને આપણે F તરીકે લઈએ તો શું થશે? બંને બંને વચ્ચે સેમ છે તો શું લખીશું? G M1 M2 upon R square. બોલો આ બળ એક આ છે અને એક આ છે. હવે આપણે માની લઈએ કે આ મોટો ગોળો નાના ગોળા પર બળ લગાડે છે તો આ નાનો ગોળો કઈ તરફ જવા માંડશે? આ તરફ જવા માંડશે. આ તરફ પણ મોટો ગોળો નાના ગોળા પર બળ લગાડે છે તો આ નાનો ગોળો કઈ તરફ જવા માંડશે? આ તરફ જવા માંડશે. એનો અર્થ એવો થયો કે સળિયો હવે આ પ્રમાણે કોણાવર્તન કરવા લાગશે, બરાબર? પરંતુ અહીંયા કોણાવર્તન કરવા લાગે એ સમયે આ કઈ ઘટના છે? સીધે સીધી એક બળ આમ લાગે છે ને એક બળ આમ લાગે છે, મતલબ બે સમાન બળો એક જ પદાર્થ પર લાગે વિરુદ્ધ દિશામાં લાગે તો કોની રચના થઈ? બળયુગ્મ. જાણો છો ને બળયુગ્મની રચના થઈ તો બળયુગ્મ દ્વારા લાગતું ટોર્ક આપણે ભણી ગયા છે. યાદ છે ને બળયુગ્મ દ્વારા લાગતું ટોર્ક કોઈ એક બળનું મૂલ્ય અને બંને બે બંને બળો વચ્ચેનું અંતર. જાણો છો ટોર્કનું મૂલ્ય. તો બળયુગ્મ દ્વારા લાગતું ટોર્ક આપણે કઈ રીતે લઈ શકીએ? આ બંને બળો બળયુગ્મની રચના કરે છે. તો બળયુગ્મ દ્વારા લાગતું ટોર્ક જેને ટો વન કહીએ તો ટો વન બરાબર કોઈ એક બળ. તો બળનું મૂલ્ય આપણે લઈએ, આપણે ટોર્કનું મૂલ્ય જ લઈએ છીએ. તો બળનું મૂલ્ય શું લઈશું? અહીંયા F લઈએ. F બંને બળો સમાન છે એટલે કોઈ એક બળનું મૂલ્ય અને બંને બળો વચ્ચેનું અંતર. તો બંને બળો વચ્ચેનું અંતર તો આપણા આ સળિયાની લંબાઈ થાય, બરાબર? આ બંને બળો વચ્ચેનું અંતર આપણા આ સળિયાની લંબાઈ પ્રમાણે હોય. F ઇન્ટુ L એને આપણે શું લખી શકીએ? તો 1 ઇઝ ઇક્વલ્સ ટુ F ની જગ્યાએ G M1 M2 upon R square ઇન્ટુ પેલું ટોર્ક. ટોર્ક લાગશે એટલે સળિયા શું કરશે? રોટેશનલ મોશન કરશે, બરાબર? ચાર ગતિ કરશે. ચાર ગતિ કરશે એટલે આ પ્રમાણે ભ્રમણ કરશે. હવે જેવો સળિયો ભ્રમણ કરશે કે એનો તાર છે એક છેડે તો કેવો છે? ફિક્સ છે. હવે નીચેથી મોશન થાય તો તારમાં શું ઉત્પન્ન થશે? બળ ઉત્પન્ન થશે ને. તો તારમાં બળ ઉત્પન્ન થાય આપણે એવો તાર લીધો છે કે જેનો બળ અચળાંક આપણે જાણીએ છીએ. ત્યાં લખીએ કે લીધેલા તારનો બળ અચળાંક તારનો બળ અચળાંક K હોય તો હવે તાર શું કરશે? સામે રિસ્ટોરેશન ફોર્સ લગાવશે. માની લઈએ આ મોટા સ્વરૂપે જો કે આ એક ફિક્સ છે, આનો ફિક્સ ભાગ જે ઉપર જોડેલો છે એ ભાગ કેવો છે? ફિક્સ. અને આ તાર નીચેથી શું કરે છે? કોણાવર્તન કરે. કોણાવર્તન કરે કે આ ફિક્સ ભાગ તો ફિક્સ રહેશે પણ નીચેથી જ્યારે આમ રોટેશનલ થશે કે આ તારમાં શું ઉત્પન્ન થશે? બળ ઉત્પન્ન થશે. બળ ઉત્પન્ન થશે એટલે તાર શું કરશે? સામે બળ લગાવશે. સામે બળ લગાવશે તો સામે બળ લગાવશે એટલે ટોર્ક ઉત્પન્ન થશે. એ વિરુદ્ધ દિશામાં ટોર્ક ઉત્પન્ન થશે. તો આપણે જાણીએ છીએ કે જો કે બળ અચળાંક હોય તો તાર દ્વારા ઉદ્ભવતું જે ટોર્ક છે એ ટોર્ક ને આપણે આ રીતે લઈએ
तार द्वारा उद्भवतु पुनर्स्थापक टॉर्क टो टू इज इक्वल टू ए इंटू थीटा, जहाँ थीटा शू छे थीटा ए शू छे थयेलू कोणावर्त મેં તમને કોણા વર્તન માપવા અંગે હમણાં તમને સમજાવ્યું છતાં આપણે સમજીએ કે શરૂઆતમાં અહીં આગળ મેં રેફરન્સ પોઈન્ટ બનાવી દીધો છે અને મારી પેન આ પ્રમાણે છે પણ કોઈ કારણસર એણે જો કોણા વર્તન કરીને આમ થાય આમ થઈ જાય તો એ આ પ્રમાણે પેન થાય તો એના વચ્ચેનો જે એંગલ હોય કોણા વર્તન દરમિયાન જે એંગલ બને શરૂઆતની પોઝિશન અને અંતિમ પોઝિશન વચ્ચે જે એંગલ બને એને આપણે શું કહીશું કોણાવર્તન કહીશું ઓકે તો એ કેટલા પ્રકારના ટોર્ક લાગ્યા બે પ્રકારના પહેલા પ્રકારનો કયો ટોર્ક વાયુને કારણે લાગતો ટોર્ક અને બીજા પ્રકારનો કયો ટોર્ક જે બળ સ્થાનના કારણે કારણ કે તાર શું થશે ઉપરથી તો ફિક્સ છે તો હવે નીચેથી જ્યારે કોણાવર્તન કરે છે તો નીચેથી કોણાવર્તન દરમિયાન તારમાં શું થશે બળ ઉત્પન્ન થશે તો બળનો વિરોધ કરતો સામ બીજી દિશામાં ટોર્ક લગાવે છે તો આ ટોર્ક टो वन अने टो टू समान थसे त्यारे आ संतुलन अवस्था दरमियान कोणावर्तन बनशे आ बे शीशाना गोळा छे बे शीशाना गोळा एक आ तरफ मोटो गोळो मूक्यो पेली तरफ कयो मोटो गोळो मूक्यो हवे शुं थशे मोटा नाना गोळा पर मोटा गोळा द्वारा शुं लागशे मोटो अने संभव तो आ गोळो कई तरफ आवतो प्रयत्न थशे आ तरफ तो जे बल आपणे शुं कहीए एफ તો આ બે પદાર્થો એમ દળના પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે ગઈકાલે મેળવી લીધું કયો જી એમ1 એમ2 / આર સ્ક્વેર અહીંયા પ્રથમ ગોળાનો દળ કેટલો છે સ્મોલ m બીજા ગોળાનો દળ કેટલો છે કેપિટલ m અને વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે r તો આ બળ કેટલું થશે f1 / જી એમ1 એમ2 હવે આ એમ1 એમ2 ની એમ1 એમ2 ના બદલે આપણે અહીંયા શું લખી શકીએ સ્મોલ m ઇનટુ કેપિટલ m ઓકે અને નીચે હવે એ પ્રમાણે અહીં આગળ સિમિલરલી અહીંયા પણ એને આપણે દર્શાવી શકીશું સ્મોલ m કેપિટલ m હવે અહીંયા આગળ એ જ પ્રમાણે દર્શાવી શકીએ કે સ્મોલ m અને કેપિટલ m દળના ગોળાઓ છે એમના વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે r છે તો એમના દ્વારા લાગતું બળ કેટલું થશે એને f તો લઈએ તો એ પણ કેટલું થશે g સ્મોલ m કેપિટલ m / r² હવે એક બળ આ તરફ લાગે છે અને બીજું બળ આ તરફ લાગે છે તો બંને બળો વિરુદ્ધ દિશામાં લાગે છે કોના પર સળિયા પર તો એ સાથે રચના કરે છે બળ યુગ્મ કારણ કે કપલ ઓફ ફોર્સ આપણે ભણી ગયા છે એક જ પદાર્થ પર બે બળો લાગે બંને વિરુદ્ધ દિશામાં હોય પરંતુ એક રેખાસ્થ ન હોય દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ નાના હતા ત્યારે જે આપણે નાની ચકરડી ફેરવતા તો ચકરડી પર આપણે જે બળ લગાવતા એમાં એક આંગળીથી આ તરફ બળ લગાડતા અને બીજી આંગળીથી આ તરફ બળ લગાડતા તો એ આ બળ લાગે છે બંને વિરુદ્ધ દિશામાં બંને વચ્ચે છે ને અંતર છે એક રેખાસ્થ નથી જો મે બળો એક રેખાસ્થ હોય આ પ્રમાણે f1 અને f2 આ એક પોઈન્ટ લઈએ આ f1 અને f2 જો એક રેખાસ્થ હોય તો એક રેખાસ્થ હોય તો તેમના વચ્ચે તો કોઈ પણ પ્રકારનો ટોર્ક ઉદ્ભવે નહીં પરંતુ એક રેખાસ્થ ન હોય આ બળો એક રેખાસ્થ ન હોય અહીંયા સમજીએ કે ધારો કે અહીંયા આગળ એક બળ આ તરફ લાગે છે એક બળ આ તરફ લાગે છે મૂલ્ય ગુણ્યા બંને વચ્ચે નું અંતર અહીંયા બંને વચ્ચે અંતર કેટલું છે એલ જેટલું છે તો એફ ઇન્ટુ એલ એમાં જી સ્મોલ એમ કેપિટલ એમ / આર સ્ક્વેર ઇન્ટુ એલ ત્યારબાદ કી બળના દ્વારા જે વિરુદ્ધ દિશામાં રિસ્ટોરેશન ટોર્ક લાગે છે એ રિસ્ટોરેશન ટોર્ક ને આપણે શું કહીએ છીએ કે થીટા જે થીટા ને શું કહીએ છીએ કોણાવર્તન ઓકે જે કોણાવર્તન ઓરિજિનલ પોઝિશન અને એન્ડ પોઝિશન વચ્ચે જે કોણાવર્તન થયું છે એ કોણાવર્તન હવે શું થશે સંતુલન પરિસ્થિતિમાં આ જે સળિયો છે એ કોણાવર્તન કરવાનું શું કહે છે બંધ થઈ જશે
ને શરીર પુનરાવર્તન કરવાનું બંધ કરી દેશે તો પરિણામ શું આવશે કે શરીર સ્થિર થઈ જશે. તો સંતોલન સ્થિતિમાં સંયોગ પુનરાવર્તન કરશે નહીં. આ વખતે લાગતા બંને ટોર્ક કેવા બને? સમાન બને. અને સમાન બને એટલે શું લખી શકાય? તો 1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો 1 નું મૂલ્ય કેટલું છે? g સ્મોલ m કેપિટલ m અપોન r સ્ક્વેર ઇનટુ l, ને 2 નું મૂલ્ય કેટલું છે? k થીટા. આપણે અહીંયા શું મેળવવા માંગીએ છીએ? સાર્વત્રિક અચળ g. તો g ને કરતા બનાવી દઈએ સમીકરણ g ઇઝ ઇક્વલ ટુ k theta r square divided by small m capital m into n. જો આપણે g શોધવો છે તેનો અર્થ એ થાય કે આ બધી વેલ્યુઝ આપણી પાસે હોવી જોઈએ, બરાબર? તો અહીં k લીધેલ તારનો વળાંક જે આપણે પહેલેથી જાણીએ છીએ તાર લાગી વખતે એનો એક્સપેરિમેન્ટ કરી જાણી લીધેલ હતો કે કે કેટલો છે થીટા કોણા વર્તન, જેને લેમ્પ સ્કેલ ની મદદથી માપી શકાય. બોલો, માપી શકાય? હમણાં જ આપણે જોયું ને, અહીંયા લેમ્પ સ્કેલ ની મદદ થી માપી શકાય. એને આપણે અહીંયા એક વાત સમજી લઈએ કે આ એક્સપેરિમેન્ટ દરમિયાન આમાં નથી દર્શાવ્યું, પણ સાથે સાથે આ એક્સપેરિમેન્ટ દરમિયાન અહીંયા એક નાનો અરીસો ફિટ કરી દીધેલો હોય, અહીંયાથી એક લાઈટ જતી હોય અને ત્યાં આગળ એક મેજર. ઓકે, હવે શું થશે? જેટલો પાસ થાય તો અહીંયા આપણને શું જોવા મળશે? આવર્તન જોવા મળશે. તો જે આપણને શું મળશે? થીટા. એકવાની મદદથી માપી શકીએ છીએ, લેમ્પ સ્કેલ ની મદદથી માપી શકીએ છીએ. બીજી કઈ કઈ વેલ્યુ છે? આ બે ગોળાઓ વચ્ચેનું અંતર, પછી સ્મોલ એમ, એ તો આપણે બંને લખી દીધું છે, નાના ગોળાનું દળ અને કેપિટલ એમ મોટા ગોળાનું દળ. તો બધી કિંમતો આપણને પ્રયોગશાળામાં જાણીતી છે. તો આ બધી કિંમતો આપણે જો દર્શાવી આની અંદર તો જી નું મૂલ્ય મળે. ને પ્રયોગના અંતે કેવેન્ડિશે જે જી નું મૂલ્ય શોધ્યું, પ્રયોગના અંતે જી નું મૂલ્ય જે આપણે શરૂઆતમાં લખ્યું છે કેટલું લખ્યું છે? જી ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻¹⁻ ન્યુટન મીટર સ્ક્વેર કિલોગ્રામ રેસ ટુ. ઓકે, તો આ હતો જી શોધવાનો પ્રયોગ.